હવે જે વરા રૂપે પૃથ્વી ઉપર પ્રગટ થયા એની વાત. હે ભગવાન શ્રીહરિ, પોતાના દિવ્ય શરીરમાં સર્વ પ્રકારના યજ્ઞોને સ્થાન આપનારા વરા અવતારને ધારણ કરનારા તમે રસાતળમાં રહેલી પૃથ્વીને એક ક્ષણવારમાં જ જળ ઉપર લાવીને સ્થાપન કરી અને તેને તેના ચોર એવા જે હિરણાક્ષ દૈત્યનો સંહાર કર્યો તથા કલ્પની શરૂઆતમાં જ સમસ્ત યજ્ઞોનો વિસ્તાર કરી મનુષ્યના મોક્ષને માટે વરાહ પુરાણ થકી ભૂદેવીને અનેકવિધ ધર્મોનો ઉપદેશ કર્યો એવા હે ભગવાન શ્રીહરિ, મારું સમગ્ર કષ્ટ થકી રક્ષણ કરો. બોલો વરાહ અવતાર ભગવાન કી. ભગવાન વરાહ રૂપે આ પૃથ્વી પર પધાર્યા હતા. શું કામ પધાર્યા હતા વરાહ રૂપે? તો કે તે વખતે ભગવાનને એવું કામ, જે કામ કરવા માટે જેવો દેહ લેવો હોય ત્યારે ભગવાન તેવો દેહ ધારણ કરે છે. ભગવાન કાંઈ ફરક નથી, શરીર બદલે, નામ બદલે, પણ ભગવાન ન બદલે. ધામસ્ત સ્વરૂપમાંથી અહીં આવે ત્યારે રૂપ અને નામ બે બદલી જતા હોય છે. મારા જે વચનામંતમાં પણ ચોખવટ કરી છે, અહીંયા કોઈ મત્સ્ય રૂપે ભજે છે, કોઈ વરાહ રૂપે ભગવાનને ભજે છે, કોઈ અન્ય રૂપે ભજે છે, તો ધામમાં કેવું રૂપ છે અને કેવા રૂપને ભજનારો પામે છે અને ચોખવટ વચનામૃતમાં છે આપણે બધા જાણીએ છીએ, એનો વિસ્તાર નથી કરતો. પણ ખટવાંગ કહે છે, અભય ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા અને પૃથ્વીનું રક્ષણ કર્યું છે. કેટલી ભગવાનમાં સામર્થ્ય હશે કે આવડી મોટી 50 કરોડ જોજન પૃથ્વી હિરણાક્ષ દૈત્ય લઈને અંદર જતો રહ્યો, મારી એ તાકાત વાળો કેવડો હશે? એ આવડું મોટું ઢેફું લઈ અને અંદર હાલ્યો ગયો. હવે આમ આમ જવું તો અઘરું, પણ ભગવાન કેવા સમર્થ, ક્ષણમાં પાછી પૃથ્વી આમ લઈ આવ્યા. આમ નીચું નાખવું કંઈક હેલું છે, પણ એને ઉપર ચડાવવું, આટલું છેટ પાતાળ લોકમાંથી આ પૃથ્વીને, આવડો મોટો પૃથ્વીનો ડડો. એ આપણે તો વાતું કરીએ એટલે વાત કરવા કે બીજી તાણ નથી પડતી. આપણે કંઈક ઉપાડીને અત્યાર લઈ આવું હોતો ત્યાં ભગવાનનું સામર્થ્ય જણાય છે કે આ કામ મારા સહજાનંદ સિવાય કોણ કરે? આ સામર્થ્ય કેનામાં હોય આવી કે આવડી 50 કરોડ જોજન પૃથ્વી પાતાળમાં હાલી ગઈ છે અને ભગવાન ક્ષણવાર એવો શબ્દ લખ્યો, ક્ષણમાં આમ લઈ આવ્યા કે આમ બહુ મહેનત કરી અને પછી આમ બહુ મોટો કંઈક ક્રેન ગોઠવ્યા અને પછી ઉપર લઈ આવ્યા, એમ નહીં, ક્ષણવારમાં એક ક્ષણમાં આવડી મોટી પૃથ્વી લઈને પાછી હતી ત્યાં મૂકી દીધી. આ કામ હે અભય આ સહજાનંદ સ્વામીએ કર્યું છે, જેના તને થોડાક દિવસ પછી દર્શન થવાના છે. એના દર્શન કરે ને ત્યારે આ મહાત્મ્ય સમજીને દર્શન કરજે કે આ મારો ઠાકોર વરાહ રૂપ ધારણ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો તો આ મારા સહજાનંદ ઈ જ છે. આવા સહજાનંદ સ્વામીને તું દર્શન કરજે. ભક્તો, આ વરાહ પુરાણની જે કથા, વરાહ નારાયણનું જે પ્રાગટ્ય, એ પૃથ્વીના રક્ષણ માટે હતું. આપણે એમાંથી સંદેશ એ લેવાનો છે, આ પૃથ્વી છે ને 50 કરોડ જોજન, એના માલિક મહારાજ છે હો, આપણે એનું રક્ષણ કરવાનું છે. આપણે એને બગડવા નથી દેવાની. જળ, તેજ, વાયુ અને આકાશ પંચભૂત છે, આ ભગવાનના બનાવેલા છે, એને દૂષિત ન કરવા તો આપણે સુખી થશું. ધુમાડાઓથી, પ્રદૂષણોથી, પ્લાસ્ટિકોથી, લાઇટોથી, કેમિકલોથી જો આ બધું વાતાવરણ બગાડશું તો ભગવાન આપણને દુઃખ આપશે. આ બધી એની સંપત્તિ, એને દૂષિત નથી કરવાની. એ પણ ભક્તો વિચારજો, આપણે આ શરીર છે ને એક પૃથ્વી છે, આ મોટું બ્રહ્માંડ છે, એનું નાનું સેમ્પલ આ પિંડ છે. જેટલું પૃથ્વીમાં કંઈ કારખાનું છે એટલું ને એટલું કારખાનું અહીંયા છે. જેટલી નદીઓ, જેટલા સરોવરો, જેટલા પહાડો, વૃક્ષો, બધું જ અહીંયા છે. તો આના માલિક ભગવાન છે, આપણે નથી. આને રક્ષા કરવાની છે, આને બગાડવાનું નથી, આને સારી રીતે રાખવાનું છે. આની અંદર ભગવાન બેઠા છે, આ બધું ભગવાનનું છે. ઘણી બધી વાતો કરવા જેવી, અત્યારે નાસાવાળા એમ કહેતા હોય છે કે આ લોકડાઉન થયા પછી માથે બધું ચોખ્ખું બહુ થઈ ગયું, કે એકદમ સ્વચ્છ બધા, હવે અમારે ફોટા પાડવા તો ચોખ્ખા ફોટા આવે છે, બધું પ્રદૂષણ બધું નાશ થઈ ગયું, પ્રકૃતિ રાજી થાય છે. તમે આ અહીંયા કને જોજો, આપણો રામકુંડ છે, બાજુમાં પીપળો હોય, એવો ખેલેરો તમે હવાર જાજો, એવો હસેરો આમ તમે થોડીક વાર સામે જોશો ને તમે ખડખડાટ હસેરો હોય કે કેટલું શુદ્ધ થઈ ગયું હોય બધું આ વાતાવરણ. તો આપણે જેટલું બને ને એટલું વાતાવરણને ઓછું બગડે એવા આપણા તરફથી થાય એટલા પ્રયત્ન કરો. આપણે બધાને રોકી નહીં શકી. હું આ વાંચતો હતો ને ત્યારે મને વિચાર આવ્યો કે આ દુનિયામાં લાઈવ થારી કથા હરિભક્તોને એટલું કહીશ કે બને એટલી ગાડીઓ આપણે ઓછી દોડાવી, તો પેટ્રોલના એટલા ધુમાડા ઓછા થાય,
મંદિરે જાવું, હાવ નજીક હોય તો બાઇકની કિક મારતે ને દોડી, એને કહેતો પગે જાય તો વોકિંગ એ થાય, પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય ને પ્રદૂષણ ઓછું થાય. બધા ન માન, પણ એકાદ જણો સાંભળીને ફેરફાર કરે તો આપણું શું જાય? એકાદ જણો પગે હાલીને જાય, જો આ બીજા ન માને તો ગોરા કેરા ગામવાર મંદિર તો બાજુ બાજુમાં જો પગે જાય, એકાદ જણો એમ વિચાર કરશે કે હવે આપણે મંદિરે પગે જાશું તો આપણી કથા લેખે લાગી. એકાદ જણાએ થોડુંક પોતાનું જીવન ચેન્જ કર્યું તો કથાને તો આપણે એટલી જ આપણે આશા રાખી, જોકે લાખો લોકો ફેરફાર કરે વાત થાય તો. તો આવી રીતે નાનું મોટું કઈ કામ હોય અને તે વખતે આપણે પ્રદૂષણ ઓછું કરીએ એ જ આપણા માટે હિતાવ છે. પાણી છે, ભગવાને આપ્યું છે, આપણે આપણી સંપત્તિ નથી, ઠાકોરજીની સંપત્તિ છે. હોય હે જોશેમાં ફેર નહીં પડે, પણ બહુ બગાડશું તો મહારાજ તે વખતે લાકડી લઈને કઈ કરવા નહીં આવે, પણ એનો દંડ તો ગમે થશે, કાંકો ગમે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી, જેમ તેમ પાણીને બગાડાય. આપણું નથી જળ, ભગવાનની સંપત્તિ છે. ભલે ને આપણે બિલ ભરીને વેચાતું પાણી લઈ લીધું ને આપના ટાંકામાં ભરી દીધું એટલે એમ કે હવે તો અમે બિલ ભર્યું ને અમારું પાણી ગમે બગાડી, ના ભાઈ, પ્રભુની મિલકત છે. આ તો આપણે ઉપર હક જમાવ્યા છે, પાણી ન બગાડાય, પવનને દૂષિત ન કરાય, તો જ આપણા ઉપર ભગવાન રાજી થાય, તો આપણા કષ્ટો થકી ભગવાન રક્ષણ કરે. આપણે પાંચે તત્વોની જ્યારે આપણે શુદ્ધિ રાખશું ત્યારે આપણા જીવનમાં કેટલે બધા દુઃખ ઓટોમેટિક દૂર થઈ જશે, બધા રોગો નાશ પામી જશે. આ શરીર છે ને, શરીર એની ઉપર જેટલા બને એટલા કેમિકલ ઓછા નાખવા. આ શરીર એક પૃથ્વી છે, જેટલા વધુ કેમિકલ પડશે એટલી જેમ પૃથ્વી બરછટ થતી જાય છે તેમ આપણું શરીર બરછટ થઈ જશે, શરીરમાં રોગ થશે. હું એમ નથી કહેતો કોઈ ગંદા રહેવું, સાબુ શેમ્પુ ન વાપરો એમ નહીં, પણ જોવું કે કેટલા કેમિકલ છે એમાં ઝેર તત્વ આ શરીર ઉપર ન નાખવા, શરીર બીમાર થશે. આ શરીર બહુ દિવ્ય ચીજ છે, આને શુદ્ધ રાખવાનું છે, આને જાળવવાનું છે, આને બગાડવાનું નથી. આ ભગવાનની મિલકત છે, આમાં પાંચ તત્વો પૃથ્વી જળ તેજ વાયુ આકાશ રહેલું છે, ત્યારે આપણે સુખી છીએ. તો વરા ભગવાન પૃથ્વીના રક્ષણને માટે આવ્યા હતા, તો આપણે બને એટલો પ્રયત્ન કરીએ કે આ બ્રહ્માંડના રૂપમાં રહેલી પૃથ્વી અને પિંડમાં રહેલી પૃથ્વીને શુદ્ધ રાખીએ તો ભગવાન આપણા અનેક કષ્ટો થકી રક્ષણ કરશે. વરા ભગવાનની આવી અદ્ભુત કથા સંભળાવી છે.